नमस्कार, ब्रेकफास्ट न्यूज साथे हूँ छु जागृति। बुलेटिन मां सौप्रथम बात करिए जूनागढ़ ना केशोद मां वातावरण मां आवेला पलटाणी। तो केशोद सोमनाथ हाईवे पर गाढ़ धुम्मसे साम्राज्य स्थापित कर्यु छे, जेने लईने हाईवे पर विजिबिलिटी नु प्रमाण घट्यु छे। वाहन चालको ने कम्पलसरी हेडलाइट्स चालू राखी ने वाहन व्यवहार एटले के मार्ग व्यवहार करवो पड़ी रह्यो छे, जेने कारणे वाहन चालको ने हालाकी नो सामनो करवो पड़ी रह्यो छे। बीजी बाजु केरी नो पाक अने आंबा उपर मोर आवानी शरूआत थई चुकी छे, त्यारे आ झाकड़ने कारणे केरी ना पाक ने पण व्यापक नुकसान थाय तेवी भीती पण सेवाई रही छे। आ दृश्य छे केशोद सोमनाथ हाईवे पर ना के ज्यां गाढ़ धुम्मसे साम्राज्य जमाव्यु छे अने वातावरण में जीरो विजिबिलिटी थता हवे हेडलाइट्स नो उपयोग करीने वाहन चालको धीमी गतिए वाहन चलावा मजबूर बन्या छे। गाढ़ धुम्मस ने कारणे अही केरीना पाक ने पण नुकसानी भीति सेवाई रही छे। तो बीजी बाजु अकस्मात न थाय ते माटे पण वाहन चालको सावचेती पूर्वक धीमी गति धरावता एवो वाहन चलावी रह्या छे। एटले बदलाता आ वातावरण ने लईने वाहन चालको अने केरीना पाक ने नुकसानी भीति। केशोद सोमनाथ हाईवे पर आ दृश्य छे कि ज्यां गाढ़ धुम्मस छवाई जता वाहन चालको ने भारे हालाकी नो सामनो करवो पड़ी रह्यो छे। हाईवे पर गाढ़ धुम्मस ने कारणे जीरो विजिबिलिटी अने तेने लईने वाहन चालको मां हालाकी नो सामनो करवानी नौबत आवी छे। तो बीजी बाजु आंबा उपर मोर आवी बेसा छे, परंतु केरीना पाक ने आ झाकड़ ने कारणे नुकसान थाय तेवी भीति पण सेवाई रही छे। અને હવે વાત પધારો પીએમ અંગે। આજે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવી રહ્યા છે। 10 વાગે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે। એક તરફ આઝાદીને 74 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને બીજી બાજુ દાંડી યાત્રાને 91 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે સાબરમતી આશ્રમની તેઓ મુલાકાત લેશે અને અહીંથી તેઓ દાંડી યાત્રાનો વધુ એક વખત સમગ્ર ગુજરાતમાં જે દાંડી યાત્રા ફરવા જઈ રહી છે તેનો શુભારંભ કરાવશે, લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે। दांडी यात्रा ने 91 वर्ष पूर्ण थई रहा छे। महात्मा गांधीए मीठा परनो कर दूर करवा माटे दांडी यात्रा करी हती, त्यारे तेने 91 वर्ष पूर्ण थता वधु एक वखत वडाप्रधान नरेन्द्र मोदी आजे दांडी यात्रानो प्रारंभ करावा जई रह्या छे। देशभरमांथी पदयात्रीओ अमदावादना साबरमती आश्रम पासे आवेला अभयघाट खाते पहोंच्या छे। राजस्थान, यूपी अने एमपीथी अहीं मोटी संख्यामां पदयात्रीओ आवी रह्या छे। गांधीजी क्यारेय अप्रस्तुत नहोता तेवुं पदयात्रीओनो सूर पण जोवा मळी रह्यो छे, त्यारे आजनी यात्रा આવનારી પેઢી માટે સંદેશારૂપ બની રહી હોવાની વાત પણ પદયાત્રીઓ કરી રહ્યા છે। ખૂબ જ ખુશીનો અને ઉત્સાહનો માહોલ અહીં જોડાઈ રહેલા તમામે તમામ પદયાત્રીઓમાં જોવા મળી રહ્યો છે, ત્યારે અભયઘાટ પર પણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। દાંડી યાત્રાને જ્યારે 91 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ આજે દાંડી યાત્રાની શરૂઆત કરવા જવાના છે અને આ એ જ ઐતિહાસિક દાંડી બ્રિજ છે કે જ્યાંથી પીએમ મોદી પણ 81 જેટલા ગાંધી અનુયાયીઓની સાથે ચાલતા ચાલતા વાડજ સર્કલ સુધી જશે અને સૌથી મહત્વની વાત છે કે 24 દિવસ સુધી ચાલનારી આ દાંડી યાત્રામાં આ તમામ જગ્યાઓ પરથી પસાર થશે કે જે જગ્યાઓ પર ગાંધીજી રોકાયા હતા અને રાત્રિ સભાઓ પણ જેમણે યોજી હતી। સૌથી મહત્વની વાત છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આજે આ જ બ્રિજ ઉપરથી આ ઐતિહાસિક સ્મારક ઉપરથી ચાલતા ચાલતા જશે અને સૌથી મહત્વનું જે વાત કરવામાં આવે તો એ જ છે કે 91 વર્ષ અને દેશ જ્યારે 75 વર્ષ આઝાદીના ઉજવવા જઈ રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગાંધી આશ્રમનું તો રીડેવલપમેન્ટ કરી જ રહ્યા છે, સાથે સાથે જ આ તમામ જગ્યાઓ જે ગાંધી આશ્રમ સાથે જોડાયેલી છે તેને પણ આજના યુગની જનતા યાદ કરે તે માટે આ પ્રકારનો પ્રયાસ પીએમ મોદી દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, તળામાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની તૈયારીઓ અને અહીંથી તેઓ કાર્યક્રમનો શુભારંભ કરશે, દાંડી યાત્રાનો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવશે અને આ દાંડી યાત્રામાં 81 જેટલા ગાંધી અનુયાયીઓ જોડાઈ રહ્યા છે, ત્યારે નરેન્દ્ર મોદી પણ આ પદયાત્રામાં જોડાશે અને તેઓ આશ્રમથી દાંડી બ્રિજ તરફ જશે અને ત્યાંથી તેઓ દાંડી યાત્રાનો શુભારંભ કરાવશે।
प्रधानमंत्री नरेन्द्र मोदी आज अमदावाद आ रहा है। अभयघाट खाते खास कार्यक्रम में हाजरी अपना है। बे कलाक थी आज अँ हाजर रहना है विविध कार्यक्रमों में। तरह अभयघाट बहार दृश्य है कि ज्यां चुस्त सुरक्षा व्यवस्था बंदोबस्त गोठी दे अभयघाट तरफ जो मार्ग है बंद कर आजादी अमृत महोत्सव कार्यक्रम आज अँ खुल्लो मुकवाना है प्रधानमंत्री नरेन्द्र मोदी और अंतर्गत 81 पदयात्रिकों ने अँ थी वडाप्रधान प्रस्थान करावाना छे। त्यारे आज आ खास कार्यक्रम में भाग लेवा माटे थईने प्रधानमंत्री अहीं आवाना होवाथी चुस्त सुरक्षा व्यवस्था बंदोबस्त गोठवी देवामां आव्यो छे। अभयघाट तरफ जता तमाम मार्ग पर बंद करी देवामां आव्या छे। कैमरामेन पुખરાજ શર્મા સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। आज जयरे वडाप्रधान नरेन्द्र मोदी अमदावाद आ रहा है। आजादी अमृत महोत्सव की आज उजवणी थई रही है त्यारे चुस्त पोलीस बंदोबस्त गोठवी देवामां आव्यो छे। अभयघाट, साबरमती आश्रम और एरपोर्ट पर पोलीस काफलो तैनात करी देवामां आव्यो छे। पीएम मोदी आज जारी गुजरात प्रवासे है त्यारे सौथी महत्वनी वात छे कि तेओ गांधी आश्रम पहुंचे ते पहला सुरक्षा तमाम मुवाइजो करवा अमदावाद शहर पोलीस कमिश्नर संजय श्रीवास्तव हाल अहीं आवी पहुंचे छे। साथे सौथी महत्वनी वात छे कि तमाम जे स्थळों की मुलाकात लई रह्या जोवा मळी रह्या छे कि ज्यां पीएम जवाना छे। साथे साथे सौथी महत्वनी वात करीए तो कोईपण सुरक्षा में कोई कचास न रहे तेनुं हाल पूरतुं ध्यान राखवा शहर पोलीस कमिश्नर हाल तमाम जग्याओ पर मुलाकात करता नजरे पड़ी रहा है। कारण कि सवाल छे प्रधानमंत्री नरेन्द्र मोदी नी सुरक्षा नो। त्यारे कैमरामैन मुंजाल भट्ट साथे रीमा दोशी, मंतव्य न्यूज, अमदावाद। तो आजादी अमृत पर्व उजवावा जई रह्यो छे त्यारे वडाप्रधान नरेन्द्र मोदी आगमन टूंक समय में तेओ अमदावाद एरपोर्ट पर आवी पहोंचशे अने जड़बे सलाक पोलीस बंदोबस्त तमामे तमाम रूट पर गोठवी देवामां आव्यो छे। तो जे प्रकारनी विगतो हाल मळी रही छे ते मुजब वडाप्रधान नरेन्द्र मोदी आज ऐतिहासिक एवी दांडी यात्रानो प्रारंभ करावा जई रह्या छे। त्यारे देशभरमांथी गांधी अनुयायीओ पदयात्रीओ आ दांडी यात्रा में जोड़वा माटे अभयघाट खाते आवी पहोंच्या छे। राजस्थान, यूपी अने एमपी थी मोटी संख्या में पदयात्रीओ अहीं आवी चुक्या छे। गांधीजी क्यारे अप्रस्तुत नहोता तेवो एक सूर पण पदयात्रीओ में जोवा मळी रह्यो छे। मोटी संख्या में पदयात्रीओ अभयघाट खाते आवी रह्या छे। प्रधानमंत्री नरेन्द्र मोदी आज अमदावाद की खास दांडी यात्रा प्रारंभ करवा माटे अहीं आवी पहोंच्या छे। त्यारे दांडी यात्रा में भाग लेवा माटे थईने अन्य राज्योमांथी पण लोको अहीं पहोंच्या छे। गांधी विचारधारा ने अनुसरनारा आ लोको छे तेमनी साथे आपणे वात करवानो प्रयत्न करीशुं। अभी हम आप कहां से आए हैं और आज 91 साल बाद जब दांडी यात्रा फिर से शुरू होने जा रही है क्या कहेंगे? मैडम, मैं मध्य प्रदेश पर्यटन एवं संस्कृति मंत्री माननीय प्रहलाद पटेल जी की लोकसभा से हूँ। इससे पहले हम लोगों ने माननीय संस्कृति एवं पर्यटन मंत्री प्रहलाद पटेल के सानिध्य में हम लोगों ने पदयात्रा की थी लगभग 210 किलोमीटर की। और इस वजह से आज हम लोगों के लिए यहाँ जो मोदी जी दांडी यात्रा प्रारंभ कर रहे हैं हम लोगों को सहभागिता करने का सौभाग्य मिला है। और जो पहले उसका उद्देश्य ये है कि माननीय जो अमर शहीद महात्मा गांधी हमारे राष्ट्रपिता महात्मा गांधी ने जो दांडी यात्रा प्रारंभ की थी और इतिहास में अभी अंकित है नमक आंदोलन के नाम से, तो इस आंदोलन के माध्यम से हम आने वाली पीढ़ी को संदेश देना चाहते हैं पदयात्रा करके कि हमारे जो अमर शहीद हैं जिन्होंने स्वतंत्रता संग्राम में अपने प्राणों की शहादत दी, उन आज आने वाली पीढ़ी जो हम स्वतंत्र भारत में रह पा रहे हैं उनकी जो अमर शहादत है उसकी वजह से हम रह पा रहे हैं, ये संदेश हम आने वाली पीढ़ी को देना चाहते हैं पैदल मार्च करके। आज दांडी यात्रा शुरू करी अने आवनारी पेढ़ी ने तेओ संदेश आपवा मांगे छे कि जेमणे बलिदान आप्या छे तेनी कदर करवी जोईए। राजस्थान थी पण अहींया लोको पहोंच्या छे भाग लेवा माटे, थईने आपणे तेमनी साथे वात करीशुं। आप राजस्थान से आए हैं जैसे अभी बताया कि 91 साल बाद शुरू होने जा रही है, जो आने वाली पीढ़ियां हैं उनको एक संदेश मिलने की बात हो रही है, लेकिन जो गांधी विचार हैं उनकी प्रस्तुतता को आप किस तरह से देख रहे हैं आज के युग में? गांधी कभी अप्रासंगिक नहीं हुए और गांधी जी की ये यात्रा जो है आने वाली पीढ़ियों को उस संघर्ष की याद दिलाती है और आने वाली पीढ़ियों को ये बताती है कि जन आंदोलन के माध्यम से किस प्रकार आज़ादी प्राप्त की जा सकती है। और आज हम विभिन्न प्रकार के जिस तरह की विसंगतियाँ लोग इस लोकतंत्र में देख रहे हैं उसका संस्थान भी गांधी के दर्शन के अंदर है। ये दांडी यात्रा के माध्यम से हम गांधी दर्शन को वापस जीवंत करने का प्रयास कर रहे हैं।
तो आहता यात्रिको जेमनु कहूं छे के गांधी क्यारे अप्रस्तुत थया ज नथी पण आजे वधु एक वखत गांधी विचार ने आगळ वधारवानो मोको तेमने मळी रह्यो छे। कैमरामन पुखराज शर्मा साथे सुनल अड़कट मंतव्य न्यूज अमदावाद। वडाप्रधान नरेन्द्र मोदी आज अमदावाद आवी रह्या छे कारण के आजनो आज कार्यक्रम छे तेमनो खूब ज महत्वनो सूचक मनाई रह्यो छे। ऐतिहासिक एवी दांडी यात्रानो तेवो प्रस्थान करावा जई रह्या छे अने बीजी बाजू गांधी आश्रम थी दांडी यात्रानो तेवो प्रस्थान तो करावशे परंतु हृदयकुश थी गांधी पुल तरफ दांडी पुल तरफ नरेन्द्र मोदी पगपाळा जवाना छे। गांधीजीनी प्रतिमाने सूतरनी आंटी पहेरावीने तेओने नतमस्तक वंदन करशे અને વડાપ્રધાનની આ મુલાકાતને લઈને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે 2.5 કલાકની તેઓની આ જે મુલાકાત છે એ મુલાકાત ખૂબ જ સૂચક બનાઈ રહી છે અને સવારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગમનની તૈયારીઓને લઈને પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે। વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રીમા દોશી। રીમા, જો વાત કરીએ તો આ 2.5 કલાકનો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદ પ્રવાસ છે ખૂબ જ સૂચક કારણ કે દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવશે। 75 સ્થળ જેટલા સ્થળ છે કે ત્યાંથી આ દાંડી યાત્રાનું પ્રસ્થાન થશે, વર્ચ્યુઅલી સંબોધન પણ છે, કેવા પ્રકારની તૈયારીઓ અને પોલીસ બંદોબસ્ત? जागृति खास तो जो बात करवामां आवे जे रीते वडाप्रधान नरेन्द्र मोदी अंदाजे 10:30 वागता गांधी आश्रम पहुंची जशे अने हाल अमे छे गांधी आश्रम खाते त्यानी जो बात करी तो सौथी महत्वनी वात छे के प्रधानमंत्री सौथी पहला गांधी आश्रम आवशे। गांधीजीनी प्रतिमाने सूतरनी आंटी अर्पित करशे, पुष्पांजलि अर्पित करशे अने त्यारबाद तेओ हृदयकुंजनी मुलाकात लेशे अने त्यारबाद हृदयकुंज खाते ज तेओ रेंटीओ काढशे। हाल तो जो सुरक्षानी वात करीए तो पूरता प्रमाणमां पुलिस बंदोबस्त गोठवी देवायो छे। खुद शहर सीपी डीवायएसपी सहितना अधिकारीओ तमाम जे जग्याओ छे ज्यां पीएम मुलाकात लेवाना छे तेनो मुवाजो करी चुक्या छे। साथे साथे सौथी महत्वनी वात छे के गांधी आश्रमनी बादमां पीएम छे ते अभयघाट जशे, त्यां स्टेज प्रोग्राम राखवामां आव्यो छे, ત્યાં તેઓ તેમનું વક્તવ્ય આપશે અને ત્યારથી જ તેઓ દાંડી યાત્રા છે તેનો પ્રારંભ કરાવવાનો છે। દાંડી યાત્રામાં 81 જેટલા અનુયાયીઓની સાથે પીએમ મોદી આ જ રૂટ ઉપરથી દાંડી બ્રિજ અને ત્યાંથી લઈને વાડજ સર્કલ સુધી પદયાત્રીઓ જોડે ચાલતા જશે અને સાથે સૌથી મહત્વની વાત છે કે આ પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા સાથે સીઆર પાટીલ, સીએમ વિજય રૂપાણી સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે। સાથે સૌથી મહત્વની જો વાત કરવામાં આવે જે રીતે દાંડી યાત્રાને 91 વર્ષ અને દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે તેના જ ભાગરૂપે આ વખતે દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 25 દિવસ સુધી ચાલનારી દાંડી યાત્રામાં 24 જેટલા અલગ અલગ સ્થળો ઉપર રોકાવ છે અને જે સ્થળો ઉપર ગાંધીજીએ ગયા હતા અને રાત્રિ બેઠકો અને મુલાકાતો અને મિટિંગો કરી હતી તે જ તમામ જગ્યાઓ પર આ યાત્રા પણ રોકાશે। જી આભારીમાં પડેપડની આપણી પાસેથી વિગત મેળવતા રહીશું। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આજે અમદાવાદ આવી રહ્યા છે તે એરપોર્ટથી લઈને ગાંધી આશ્રમ સુધીના તમામે તમામ રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે। બુલેટિનમાં આગળ વધીશું પરંતુ તે પહેલા હાલ એક બ્રેક। બ્રો, લાઇટ કેસે ચલેગી? ઓટોમેટિક ફૂલ બ્રો, ઓટો મેટિક सब कुछ ऑटोमेटिक और मशीन वही हाथ से मोड चेंज करने वाली ऑटोमेटिक। न्यू मोटिन स्मार्ट, इसका स्मार्ट चिप ब्लू यानी लो मोड और रेड यानी हाई मोड में ऑटोमेटिकली शिफ्ट करता रहे। 100% ऑटोमेटिक, 100% प्रोटेक्शन। मोटिन स्मार्ट की 100% प्रोटेक्शन अब ₹99 के स्पेशल प्राइस पे। तिरुपति राइस ब्रान ऑयल में है ओराइजिनॉल जो खराब कोलेस्ट्रॉल को कम करता है। तिरुपति राइस ब्रान ऑयल, इम्यूनिटी इज व्हाट यू ईट। हम चाय बनाते ही नहीं गिराते भी हैं और फ्रिज को खाना खिलाते भी हैं, तभी तो यहाँ सिर्फ दाग नहीं जर्म्स भी हैं। इसीलिए नया कॉलिन जो शाइन करने के साथ साथ 99.9% जर्म्स भी हटाए। कॉलिन, शाइन भरपूर, जर्म्स करे दूर। अक्षय, दो पुराने बाथरूम? नहीं, एक नया और एक पुराना। कैसे? आप दोनों ऐसे करेंगे साहब पुराने तरीके से, और इसे आप एक ऑलराउंड ऐसे महंगे डिटर्जेंट से घिसा फिर भी यहाँ काई पीलापन और जर्म हार्पिक बाथरूम क्लीनर करे 10 गुना ज्यादा साफ। मारे 99.9% जर्म्स और COVID-19 वाले कोरोना वायरस को भी। नया बाथरूम किसका? इनका। नहीं, सबका। नया बाथरूम मुबारक हो। ये नया वाला डेटॉल बहुत सही है। बेस्ट एवर डेटॉल, ये प्रोटेक्ट करे 99.99% जर्म्स से इंक्लूडिंग वायरस और दे क्रीमी लादर। डेटॉल को बेस्ट एवर कहने के सबके अपने अपने रीजंस हैं। आपका क्या है? डेटॉल, बी 100% श्योर। क्या आप जानते हैं
टॉयलेट और बाथरूम की सतहों पर बीमारी फैलाने वाले जर्म्स और वायरस 8 दिन तक जिंदा रह सकते हैं। रिसर्च ने साबित किया है कि नीला हार्पिक न सिर्फ कड़े दाग हटाए पर मारे वायरसेस और 99.9% जर्म्स, और लाल हार्पिक आपके बाथरूम की बेसिन, टाइल्स और फर्श को रखे साफ और 99.9% जर्म फ्री। चुनिए हार्पिक। अरे भैया, तुम्हें कब से क्या? लोग ऐसी गंभीर समस्या को हंसी मजाक में उड़ाते हैं। खास जड़ी बूटियों से बना पेट सफा आयुर्वेदिक चूर्ण आज ही ले आए। पेट सफा पहली रात से ही असर दिखाता है और इसकी आदत भी नहीं पड़ती। पेट सफा हर रोग दफा। क्या आप जानते हैं, टॉयलेट और बाथरूम की सतहों पर बीमारी फैलाने वाले जर्म्स और वायरस 8 दिन तक जिंदा रह सकते हैं। रिसर्च ने साबित किया है कि नीला हार्पिक न सिर्फ कड़े दाग हटाए पर मारे वायरसेस और 99.9% जर्म्स, और लाल हार्पिक आपके बाथरूम की बेसिन, टाइल्स और फर्श को रखे साफ और 99.9% जर्म फ्री। चुनिए हार्पिक। मेरे टोनी दे पापा, आपने मुझसे बिल्कुल प्यार नहीं। कौन सा? ये भी कोई पूछने की बात है? सबको पता है दही तो बस अमूल मस्ती दही। ये भी कोई पूछने की बात है? सब कुछ आजमाया और तब मैंने माना कि सिर्फ सच्ची सहेली ही है महिलाओं के उन मुश्किल दिनों की हर समस्या, जैसे कठिन दर्द, अनियमितता, खून की कमी, थकान व कमजोरी जैसी सभी प्रॉब्लम्स के लिए नंबर वन औषधि एवं टॉनिक। तिरुपति राइस ब्रांड ऑयल में है राइजिनॉल, जो खराब कोलेस्ट्रॉल को कम करता है। तिरुपति राइस ब्रायन ऑयल, इम्यूनिटी इज व्हाट यू ईट। मोनू, ए मोनू, मोनू डियर, ओ माय डियर, कम हियर, डियर हियर हियर डियर डियर हियर, इधर तो आओ, डियर डियर हियर डियर डियर हियर, प्लीज, ओ माय डियर, कम हियर, व्हाट यू डू, रियल बाइट्स ये बुलाता है। ब्रेक बाद स्वागत आपनु ब्रेकफास्ट न्यूज में। आगळ વધી બુલેટિન માં અને વાત કરીએ પશ્ચિમ બંગાળ માં ચૂંટણી ચક્રાવો થઈ રહ્યો છે, જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી ફોર્મ ભરશે। મમતા બેનર્જીને નંદીગ્રામથી તેઓ ટક્કર આપવા માટે નંદીગ્રામથી જ તેઓ ઉમેદવારી નોંધાવશે। નંદીગ્રામ અને હલ્દિયાથી શુભેન્દુ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે। બીજી બાજુ નામાંકન કરતી વખતે ટોચના નેતાઓ પણ તેઓની સાથે ઉપસ્થિત રહેશે। સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, બાબુલ સુપ્રિયો તેઓની સાથે હાજર રહેશે। ખાસ કરીને નંદીગ્રામ બેઠક પરથી બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે ટીએમસીના નેતા મમતા બેનર્જીને ટક્કર આપવા માટે હવે નંદીગ્રામથી શુભેન્દુ અધિકારી પણ નામાંકન ફોર્મ ભરવા માટે આગળ વધી રહ્યા છે, ત્યારે તેઓની સાથે ટોચના નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે, જેમાં સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, બાબુલ સુપ્રિયોની પણ હાજરી સૂચક મનાશે। પશ્ચિમ બંગાળમાં જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ ચૂંટણીનો ચક્રાવો બરાબરનો જામ્યો છે। બીજી બાજુ મમતા બેનર્જી ઇજાગ્રસ્ત હોવા છતાં પણ તેઓએ હુંકાર કર્યો છે કે વ્હીલચેરમાં બેસીને પણ હું ચૂંટણી પ્રચાર તો કરીને જ રહીશ। આ તરફ નંદીગ્રામથી તેઓને ટક્કર મળશે શુભેન્દુ અધિકારી દ્વારા। વાત સુરતની કરવામાં આવે તો સુરતમાં ચાલુ બાઇક પર સ્ટન્ટ કરવામાં આવતા હતા અને જે વ્યક્તિ સ્ટન્ટ કરતો હતો તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। બાઇક સવાર યુવક યુવતી સાથે રોમાન્સ કરતો હતો, રાંદેરમાં રહેતા અબ્દુલ રહેમાનની પોલીસે ધરપકડ કરી છે। પાલ સંજીવકુમાર ઓડિટોરિયમ નજીક તેણે બાઇક પર ચાલુ બાઇકે સ્ટન્ટ કર્યા હતા। યુવક યુવતીનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખાસો એવો વાયરલ થઈ રહ્યો છે, ત્યારે આ સમગ્ર ઘટના બનતા રાંદેરમાં રહેતા અબ્દુલ રહેમાનની પાલ સંજીવકુમાર ઓડિટોરિયમ નજીકથી ધરપકડ કરી છે, પોલીસે ધરપકડ કરી છે અને હાલ તો ચાલુ બાઇક સ્ટન્ટ કરનાર યુવક યુવતીનો જે વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સુરતની આ ઘટના છે કે જ્યાં રાંદેરમાં રહેતા અબ્દુલ રહેમાને ચાલુ બાઇક પર સ્ટન્ટ કર્યું અને ચાલુ બાઇકે યુવક યુવતી રોમાન્સ કરતા હતા, ત્યારે પાલ સંજીવકુમાર ઓડિટોરિયમ નજીક તેણે સ્ટન્ટ કરતા પોલીસે તેની ધરપકડ કરી છે અને આ જે વિડીયો છે યુવક અને યુવતીનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। પોલીસે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પગલાં ભરતા યુવકની ધરપકડ કરી છે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે આ યુવક અને યુવતી ચાલુ બાઇકે સ્ટન્ટ કરી રહ્યા છે
અને આ જે સ્ટંટ કરતો તેમનો વિડિયો છે એ સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થઈ રહ્યો છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સંજય. સંજય, ચાલુ બાઇકે જે સ્ટંટ કરવામાં આવી રહ્યો છે યુવક અને યુવતી દ્વારા, ચાલુ બાઇકે રોમાન્સ કરતો આ વિડિયો સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થઈ રહ્યો છે અને પોલીસે યુવકની ધરપકડ કરી છે, શું છે વધુ અપડેટ? વાહન ચાલકો અને રાહદારીઓના જીવ પર જોખમ ઉભું થાય એ રીતે બાઇક ચલાવનાર બે કિસ્સા સુરત શહેરમાં બન્યા હતા. બંને કિસ્સાઓમાં તેઓનો જે વિડીયો છે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારે કહી શકાય કે આ પ્રકારે બાઇક ચલાવનાર સામે પોલીસે પણ સખ્તાઈથી કાર્યવાહી કરી છે. જિલ્લાની બ્રિજ ઉપર રાત્રિ દરમિયાન બાઇક પર સ્ટંટ કરી રહેલા એક યુવકની ધરપકડ પોલીસે કરી છે. તો બીજી બાજુ પાલ વિસ્તારમાં સંજીવ કુમાર ઓડિટોરિયમ વિસ્તારમાં પતિ અને પત્ની બે જણા બાઇક ઉપર સ્ટંટ કરી રહ્યા છે એ વિડીયો પણ વાયરલ થયો છે. એ ઘટનામાં પણ રાજન પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આરોપીની ધરપકડ કરવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. ત્યારે કહી શકાય સુરત શહેરની અંદર અલગ અલગ ત્રણ કિસ્સાઓ આ પ્રકારે બન્યા છે. તમામ કિસ્સાઓમાં સુરત પોલીસે ગુનો દાખલ કર્યો છે અને જિલ્લાની બ્રિજ ઉપર જે યુવક બાઇકના સ્ટંટ કરી રહ્યો હતો તેની ધરપકડ પણ રાંદેર પોલીસે કરી છે. આભાર સંજય તમામ વિગત બદલ. તો એક નહીં પરંતુ સુરતમાં આવી ત્રણ ઘટના બની છે અને આ ત્રણેય ઘટનામાં ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જે દ્રશ્યો જોઈ શકાય છે આ દ્રશ્યોને લઈને પણ ખૂબ જ ચોંકાવનારા આ દ્રશ્યો કે ચાલુ બાઇક ઉપર સ્ટંટ અને રોમાન્સ કરતો આ વિડીયો અને એક નહીં પરંતુ આવા ત્રણ ત્રણ ઘટના અને આવા ત્રણ કિસ્સા બન્યા છે સુરત શહેરમાં. ત્યારે પોલીસે આ ત્રણેય કિસ્સામાં ધરપકડનો દોર શરૂ કર્યો છે. બુલેટિનમાં આગળ વધી અને વાત કરીએ જુનાગઢમાં શિવરાત્રીનો જે મેળો ભરાય છે ભવનાથ મંદિરમાં તે મેળાની શાહી સ્નાન સાથે પૂર્ણાહુતિ થઈ છે. રાત્રે 12 કલાકે મંદિરમાં મહાઆરતીનું આયોજન થયું હતું. રવાડી બાદ મૃગીકુંડમાં સાધુ સંતોએ શાહી સ્નાન કર્યું હતું. દિગંબર સાધુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી અને ત્યારબાદ 12 વાગે મહાઆરતી યોજાઈ અને મહાઆરતી બાદ અહીં મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવી. જુનાગઢના ભવનાથ મંદિરના આ દ્રશ્યો છે કે જ્યાં શિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ રાત્રે 12 વાગે જે મહાઆરતી થઈ હતી ત્યારબાદ આ મેળાની પૂર્ણાહુતિ થઈ છે. રવાડી બાદ સાધુ સંતોએ અહીં મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું હતું અને ત્યારબાદ બપોર રાત્રે 12 વાગે જે મહાઆરતી યોજાઈ ભવનાથ મંદિરમાં અને આ આરતી બાદ ભવનાથ મંદિરમાં શિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ થઈ છે. દિગંબર સાધુઓએ પણ મૃગીકુંડમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. ત્યારે જૂનાગઢમાં શિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ થઈ છે. ભવનાથ મંદિરમાં રાત્રે 12 વાગે મહાઆરતી યોજાય છે અને તે જ મુજબ શિવરાત્રીના રાત્રે પણ 12 વાગે મહાઆરતીનું આયોજન થયું હતું અને આ મહાઆરતી બાદ શિવરાત્રીના મેળાની પૂર્ણાહુતિ થઈ છે. તો બ્રેકફાસ્ટ ન્યૂઝમાં આજે બસ આટલું જ. અને વધુ સમાચાર માટે આપ જતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન પણ કરી શકો છો www.mantavyanews.com પર. નમસ્કાર.